હાલો મિત્રો, તો નવા વિડીયોમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. આજે આપણે આવી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ સાસ બંદર. એમ કહેવાય કે ત્યાં કૃષ્ણકુમારસિંહનો પેલેસ છે અને બંગલો છે, અને રહસ્યમય બંગલો છે ખાસ. તો એમનું શું રહસ્ય છે એ તમને જણાવીશું વિડીયોમાં, રહેજો, મજા આવશે. અને ખાસ એ આજે અમારી સાથે સ્પેશિયલ ગેસ્ટ, એમ કહેવાય કે અમારી સાથે આવી રહ્યા છે ધમુભાઈ. નાખી દે તો વિડીયો જોઈને પછી એમની ચેનલ ની વિઝિટ કરજો, એ પણ બ્લોગ સારા એવા બનાવે છે. ડ્રોન કમ્પ્લીટ થઈ ગયું છે અને પેલા તો શરૂઆત તમને ડ્રોન થી જ કરાવવાની છે. હોડી ની સહાય લેવી પડે છે, તો હોડી થી જવાનું છે. ધમુભાઈ એમની ગાડી છે, એ ચડાવે છે અંદર. આવી રીતે હોડી માં કઈક ગાડી ચડાવવાની હોય છે, પછી જવાનું છે. આ આખી નદી છે એ ક્રોસ કરવાની છે. તો હવે દેવરાજભાઈ આવે છે, ગાડી ચડાવે છે. આપણે આવી ગયા છીએ સાસ બંદર, એમ કહેવાય કે રાજાનો જે મહેલ છે ત્યાં આવી ગયા છીએ. તો જુઓ તમે, જયદીપભાઈ, દેવરાજભાઈ, ધમુભાઈ, અને ખાસ સ્પેશિયલ થેન્ક યુ કરણભાઈ, જેમની ઇન્સ્ટા આઈડી છે અને 170 કે આજુબાજુ ફોલોવર છે. કરણભાઈ આઈડી કઈ છે તમારી? કરણ 4438 ઇન્સ્ટામાં આઈડી છે. તો ભાઈની આઈડી ચેક કરજો, સ્પેશિયલ થેન્ક્સ છે, કારણ કે બધું પરમિશન ને વગેરે છે એ કરણભાઈ આપ્યું છે. અંદર બધા બધા અલગ અલગ દરવાજા છે, બંને સાઈડ દરવાજા છે. હા મિત્રો, આવી રીતે ઘણા બધા એમ કહેવાય કે ગેટ છે મહેલની અંદર. અને હાલ તમે જોઈ શકો છો મહેલનું થોડુંક, કારણ કે અવાવરું હોવાથી અત્યારે બધું ખબડી ગયું છે. ને આ ઉપરની સાઈડ બહુ સારી છે, પણ બાકી તમે જોઈ શકો છો થોડુંક ખોટું થઈ ગયું છે. ને આવી રીતે બધી બાજુ અલગ અલગ ખીડકી હોય છે. અને ખાસ તો મિત્રો અહીંયા એમ કહેવાય કે દીપડો રહે છે, એટલે બીક લાગે છે થોડી, કેમ કે બધી જગ્યાએ બહુ જો આ રીતનું કંઈક આખો ઓલું છે. અને આ એમ કહેવાય કે જે મહેલ છે એ એકદમ સમુદ્રની કિનારે છે. તો ખાસ ભાઈને પૂછું તો કહેવાય કે હવા મહેલ પણ આને કહી શકાય, સરસ મજાનો સમુદ્ર કિનારો છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાનો અહીંયાથી પૂરેપૂરો વ્યૂ તમે નિહાળી શકો છો. ભાઈઓ કયું ગામ? અહીંના જ છો પ્રોપર? અહીંયા તો અહીંયા ભૂતભૂત જોવા મળે એ વાત સાચી છે, થોડી થોડી સાચી છે. હે, એવું થઈ શકે ને અંધારી ઓરડીમાં? એવું છે ને. તો અહીંયા થોડુંક એમ કહેવાય છે કે ભાઈઓ હે એમ નહીં થાય એ તો વાત. પછી દીપડો છે અહીંયા, સાચી વાત છે, દીપડો હાવજુ છે, દીપડો કે બંધ હાવજ અહીંયા જ રહે છે મહેલ ની અંદર. ઠીક બરાબર. આ મિત્રો જંગલનો કિનારો હોવાથી અહીંયા હાવજ દીપડા વગેરે હોય છે એમ કહે છે ભાઈઓ. અને ખાસ તો આ તમે જોઈ શકો છો બધું, ક્યારે ખબડે એનું કોઈ નક્કી નથી,
એટલે બહુ ડેન્જર છે. અને આમાં શું છે, કોઈ વસ્તુ અડાય એવી નથી, કારણ કે અડીએ તો તરત ખબડી જાય. જુઓ તમે, અને સારે મેરે એમ કહેવાય કે દરિયાના કિનારે જ આ મહેલ છે, તો તમે નિહાળી શકો છો દરિયા કિનારો. અને મહેલની હાલત અત્યારે થોડીક ગંભીર છે, કારણ કે અવાવરું હોવાથી અહીંયા હાલ બધું બહુ ડરાવને અવાજે ડરાવને આવે છે. તમને લાગતું છે કે હા ખોટું ઓલું કરે છે, પણ એવું નથી, અવાજ પણ બહુ ડેન્જર આવે છે, તમે સાંભળી શકો. સામા ચીડિયા કેટલા બધા છે, આ કદાચ એટેક પણ કરી શકે છે. જુઓ તમે, મને તો બહુ બીક લાગે. બીક લાગે ને, ખરેખર રહસ્યમય છે પેલેસ. અને જેવું છે એવું જ ખરેખર લુક છે, અને ઘણી બધી ઓરડીઓ છે અહીંયા, પણ હાલ ફિલહાલ તો કાંઈ પણ છે નહીં. અને આ બાજુ છે દરિયા કિનારો, અને આ બાજુ એમ કહેવાય કે અહીંયા પણ એક બાલ્કની જેવું કંઈક લાગી રહ્યું છે, જ્યાંથી આખો વ્યૂ દેખાઈ શકે. અને અત્યારે હાલ ફિલહાલ અહીંયા જોવો તમે બધું, જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારથી એમ કહેવાય કે સાસબંધની જે આ પ્લેસ છે એમની હાલત ખરાબ છે. તમે નિહાળી શકો છો બધું પડી ગયું છે હાલ, અને નીચે પણ તમે જોઈ શકો છો બધું પડી ગયેલું છે. જીવ જોખમમાં રાખીને એવું લાગે, પડે એવું છે બધું. આ બધું ડેન્જર છે જગ્યા આખી. અને અત્યારે હાલ કરણભાઈ કે એમાં અહીંયા અમુક લોકોને લિમિટ છે, નહીતર આ બધું ખબડી જાય. જુઓ જુઓ તમે મિત્રો, આ એકદમ લાસ્ટ ફ્લોર છે, છેલ્લો ફ્લોર છે, અને અહીંયાથી સંપૂર્ણપણે નીચે બધું દેખાઈ રહ્યું છે. આખા એમ કહેવાય કે જે આખો મહેલ છે અત્યારે હાલ તમે જોઈ શકતા છો. વાવાઝોડા પછી આનું કોઈ રિનોવેશન નથી થયું, અને હાલ ફિલહાલ બધું ખબડી ગયું છે. અને અત્યારે હાલ આ રીતનું કંઈક છે દરિયાની કિનારે. તો ખાસ તો મિત્રો વિચારવા જેવી એ વાત કહેવાય કે આ જે જ્યારે બનાવવામાં આવ્યું છે, નિર્માણ કર્યું છે ભાવનગરના રાજા એમ કહેવાય કે કૃષ્ણકુમાર સિંહ એમનો જ આ પ્લેસ છે હવામહેલ. તો ત્યારે આપણે વિચારી શકીએ કે કેટલી મહેનત થઈ છે ત્યારે આ આખો મહેલ ઊભો થયો છે. ત્યારે એ સમયમાં એટલી બધી ટેકનોલોજી પણ વિકસિત નહોતી, છતાં પણ બહુ સરસ મજાનું, અત્યારે હાલની ટેકનોલોજીથી આપણે આવી રીતનું બનાવીએ તો પણ આ વસ્તુ ન બને એવી રીતે બનાવેલી છે. અને હાલ દેવરાજભાઈ ને એ શું કરો છો હવે? જોવો તમે આ ખીડકી છે આવી રીતના કંઈક ખોલે. જો ધમુભાઈ અહીંયા વ્લોગિંગ કરી રહ્યા છે એમના ફોનમાં. તો કૌશિકભાઈ તમને કેવું લાગ્યું? અરે બહુ મજા આવી. તમને કેવું લાગ્યું ધમુભાઈ? અમને અતિ આનંદ આવ્યો. અને હવા મહેલ છે, કેટલા રૂમ છે? 84 રૂમ છે. તો વિચાર કરજો એ સમયમાં આ કઈ રીતના બનાવ્યું હશે. સાચી વાત. હા આ છે મિત્રો બાથ ટબ એમ કહેવાય કે આમ જોઈ શકતા છો તમે, જેમાં એમ કહેવાય કે નાહવા માટેની આવી રીતે બાથ ટબ બનાવવામાં આવેલું હતું. બહુ ભવ્ય છે, આખું બાથરૂમ હશે સ્પેશિયલ નાવા માટે. તો બહુ ભવ્ય બનાવેલું છે.